ઓધવદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા ભાગ 2 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 4 વેપારી શાસક કેવી રીતે બન્યા જેનો ભાગ બીજો જેની અંદર આજે આપણે ડેલહાઉસીની ખાલસા નીતિ અને પ્રજા જે છે પ્રજાના અસંતોષ અંગ્રેજો પ્રત્યે આ બે મુદ્દાઓ જે છે એની ચર્ચા કરવાની છે. આની પહેલાંના ભાગ એકમાં આપણે વેલેસ્લી જે છે એની સહાયકારી યોજના જે છે એની આપણે સમજૂતી મેળવેલી હતી. આજે આપણે આગળ વાત કરીએ ડેલહાઉસીની ખાલસા નીતિ. અહીં આપણને બાજુમાં ડેલહાઉસી જે છે ડેલહાઉસીનો ફોટોચિત્ર અહીંયા આપેલું છે. વેલેસ્લી જે છે એણે જે સહાયકારી યોજના તૈયાર કરી તો એનાથી વિસ્તાર જે છે એ વિસ્તારની યોજના થઈ જેમાં હિન્દી રાજ્યોને એમના જોખમે પરાધીન બનવાની યોજના હતી. એટલે અહીંયા જે ભારત દેશ જે છે એ ભારત દેશના જે કાંઈ રાજ્યો જે છે એ રાજ્યો અહીંયા આ યોજનાના કારણે એક પછી એક પોતાનું શાસન જે છે શાસનની અંદર સત્તા જે છે સત્તા ગુમાવવા લાગ્યા. એટલે અહીંયા એના જોખમે પરાધીન બને છે. એ આ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્યો જે છે એ અંગ્રેજો જે છે અંગ્રેજોના મિત્રો ગણાતા હતા. આ રાજ્યોને બહાર કે અંદરનો ભય ન જણાતા બિનજવાબદાર ભયના અંગ્રેજોના મિત્ર ગણ્યા. એટલે આ જે કોઈ રાજ્ય જે છે એને રાજ્યની અંદર અને બહાર જે છે એ ભય કોઈ જણાયો નહીં એટલે બધા બિનજવાબદાર જે છે બિનજવાબદાર અહીંયા બને છે. એમનો વહીવટ જે છે ધીમે ધીમે કથળ્યો. એટલે ધીમે ધીમે એનો વહીવટ જે છે એ વહીવટ વ્યવસ્થિત થતો નથી કે કોઈનો ભય જણાતો હતો નહીં. બહાર કે અંદર કોઈનો ભય ન જણાતો એટલે વહીવટ જે છે વહીવટ બરાબર યોગ્ય રીતે થઈ શક્યો નહીં. એટલે એમનો વહીવટ જે છે કથળી ગયો. જેણે જેણે આ સહાયકારી યોજના સ્વીકારેલી હતી એવા રાજ્યો રાજાઓ જે છે એ આવા રાજાઓના વલણના કારણે રાજ્ય વ્યવસ્થામાં ગેરવ્યવસ્થા ફેલાઈ ગઈ. એટલે બિનજવાબદાર વહીવટ ઊભો થઈ ગયો એટલે રાજ્ય જે છે રાજ્યની અંદર ગેરવ્યવસ્થા જે છે ઊભી થઈ. તો આ જે છે એ ગેરવ્યવસ્થા અંગ્રેજ નીતિનું પરિણામ બન્યું. તો આ એક આખું અંગ્રેજો જે છે અંગ્રેજોએ તૈયાર કરેલું આખું એક ષડયંત્ર હતું જેનો ભોગ આ બધા દેશી રજવાડો જે છે રજવાડો બને છે. આ બધાની અંદર આ ભારતીય શાસકો જે છે એ ભારતીય શાસકોની અંદર ફસાઈ જાય છે. દરેક રાજાઓ જે છે દરેક રાજાઓ આ ષડયંત્રની અંદર ફસાઈ ગયા. એટલે અંગ્રેજોને જે છે અંગ્રેજોને બહાનું મળી જાય અને રાજ્ય જે છે એ રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાના હેઠળ આ અંગ્રેજો જે છે અંગ્રેજો રાજ્યના કારભારમાં માથું લાગવા માંડે છે. અહીંયા રાજ્ય જે છે રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાને રાજ્યના કારભારમાં માથું મારવા લાગ્યા. તમે આ વહીવટ જે છે વહીવટ બરાબર નથી કરતા આ વહીવટ બરાબર નથી કરતા એ રીતના અંગ્રેજો જે છે અંગ્રેજો રાજ્યના વહીવટની અંદર દખલગીરી કરે છે. શરૂઆતમાં કંપની સરકારે કેટલાક પ્રદેશને ગેરવહીવટના બહાને ખાલસા કર્યા. ડેલહાઉસી જે છે ડેલહાઉસી ગવર્નર તરીકે આવે છે તો એણે ગેરવહીવટના બહાને રાજ્યને ખાલસા કરી દીધા. કોઈપણ જે દેશી રજવાડું જે છે એ રજવાડું એને વહીવટ જે છે વહીવટ બરાબર કરતા નથી એટલે ગેરવહીવટના બહાના હેઠળ એનું રાજ્ય ખાલસા કર્યું કે એની સત્તા જે છે હવે રહી નહીં. એની સત્તા અંગ્રેજ સરકારે લઈ લીધી. ન્યાયનો વહીવટ હવે કોણ કરે અંગ્રેજો કરે. એટલે આવી રીતે ડેલહાઉસી જે છે ડેલહાઉસીએ ખાલસા નીતિ જે છે ખાલસા નીતિ તૈયાર કરી હતી. વેલેસ્લીની સહાયકારી યોજના હતી જેના કારણે અંગ્રેજો જે છે અંગ્રેજોનો વિસ્તાર વધ્યો વિસ્તારમાં વધારો થયો. એની સત્તા જે છે સત્તા અંગ્રેજો પાસે પણ રાજાઓ જે છે રાજા શાસન કરતા હતા. જ્યારે આ ડેલહાઉસીની ખાલસા નીતિમાં રાજા જે છે રાજાનું કોઈ નામ નિશાન અહીંયા રહેતું નથી. એનું દરેક રાજ્ય અહીંયા ખાલસા થઈ ગયું.
એ પછી બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર અને પંજાબ પ્રાંત જે છે એને પણ ખાલસાનો ભોગ બને છે. જો કોઈ આશ્રિત રાજા અપુત્ર મરણ પામે તો એનું રાજ્ય ખાલસા કરવામાં આવતું. કોઈ રાજા જે છે એ રાજા એને કોઈ પુત્ર હોય નહીં અને એ અપુત્ર મરણ પામે તો એવા બહાના હેઠળ એનું રાજ્ય જે છે એનું રાજ્ય ખાલસા કરવામાં આવતું હતું. હવે કોઈ રાજા જે છે એ રાજાએ દત્તક લીધેલો પુત્ર હોય તો એ પણ આ ઢેલાઉસીની જે સરકારની કંપની હતી એણે આ દત્તક લીધેલો પુત્ર જે છે એ પણ માન્ય રાખ્યું નહીં અને એવા રાજાઓ જે છે એવા રાજાનું રાજ્ય જે છે પણ ખાલસા કરી દેવામાં આવે છે. એવા રાજાનું અવસાન થાય તો અપુત્ર રાજા મરણ પામે એનું રાજ્ય ખાલસા અને રાજા અવસાન પામે દત્તક લીધેલો પુત્ર હોય તો એનું પણ રાજ્ય ખાલસા કરી દેવામાં આવેલું. તો એની અંદર આવા રાજાઓની અંદર શાસકોના રાજ્યોની વાત કરી તો સતારા, ઝાંસી અને નાગપુર વગેરે રાજ્યો જે છે આવા ખાલસા નીતિનો ભોગ બને છે. ભારત દેશની અંદર જે વધુ ઉપજ આપતા પ્રદેશો જે છે જેવા કે ચા કોફીનો પ્રદેશ હોય, કપાસનો પ્રદેશ હોય, એ જે છે પોતાના હસ્તગત કરી અને ગોરા વેપારીઓ જે છે કરોડો રૂપિયાની કમાણી કરતા, એટલે ગોરા વેપારીઓ એટલે અંગ્રેજો જે છે એ સારામાં સારી ભારતની ઉપજ આપતા જે પ્રદેશો જે છે ઉપજ આપતા પ્રદેશોનો કબજો પોતાના હસ્તગત લે અને કરોડો રૂપિયાની કમાણી કરતા હતા. ડેલાઉસીનો એવો આશય હતો કે બ્રિટિશ સામ્રાજ્ય જે છે એને દૃઢ બનાવી શાસનની સલક માટે ડેલાઉસીએ ભારતમાં કેટલાક સુધારા કર્યા. હવે અહીંયા આપણે એવું જોયું કે ભાઈ ડેલાઉસે ખાલસા નીતિ અપનાવી જે કાંઈ રાજાઓ જે છે એને રાજ્ય પોતાના શાસન વગરના કરી દીધા, પોતાના હસ્તક શાસન લઈ લીધું, તો ડેલાઉસી જે છે એ ગવર્નર તરીકે આવ્યો તો ખાલસા નીતિ અપનાવી, સાથે સાથે એ ડેલાઉસી ભારતમાં સુધારાવાદી પણ ગણાય છે. તો ડેલાઉસી જે છે ડેલાઉસી એ ગવર્નર તરીકે આવતા ભારતમાં કેટલાક સુધારા પણ કરેલા હતા. તો આ ડેલાઉસી જે છે એ ડેલાઉસીના સમયમાં ભારત જે છે ભારત દેશ ભારતમાં મુંબઈથી થાણા સુધીની સૌ પ્રથમ રેલવે લાઇન જે છે શરૂ થઈ 1853માં. અહીંયા પણ એનું ચિત્ર આપેલું છે, ભારતમાં પ્રથમ રેલવે, ભારતની પ્રથમ રેલવે જે છે એ મુંબઈથી થાણા સુધીની હતી. એનો સમયગાળો જે છે ઈસવીસન 1853. આ બહુ ઓછા કિલોમીટરની 32-35 કિલોમીટર જેટલી કિલોમીટર કાપતી આ રેલવે લાઇન જે છે એ રેલવે લાઇનની શરૂઆત કરવામાં આવેલી હતી. તો આવી પ્રથમ રેલવે એ જનરલ નોલેજનો પણ પ્રશ્ન આપણે ગણી શકીએ, ખાલી જગ્યા વિકલ્પની અંદર પણ પૂછી શકાય. ડેલાઉસીના સમયની અંદર આ શરૂઆત થયેલી હતી. ત્યાર પછી આધુનિક ટપાલ પદ્ધતિ જે છે એ ડેલાઉસીના સમયમાં દાખલ થઈ, ટપાલ પદ્ધતિ જે છે એની પણ શરૂઆત ડેલાઉસી કરેલી હતી. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર જે છે એની શરૂઆત થઈ, ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે સંદેશાની આપ લે થાય તો ટેલિફોન જે છે ટેલિફોનની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે. આ ઉપરાંત ડેલાઉસી જે છે એ ડેલાઉસીએ બાળલગ્નનો પ્રતિબંધક ધારો અને વિધવા પુનઃવિવાહનો ધારો જે છે પસાર કર્યો. સમાજ વ્યવસ્થાની અંદર નાની ઉંમર જે છે નાની ઉંમરમાં લગ્ન થતા હતા, આવા લગ્ન જે છે એ બાળલગ્ન હતા, આવા બાળલગ્ન જે છે એને બંધ થાય એના માટેનો કાયદો જે છે કાયદો ડેલાઉસીના સમયગાળા દરમિયાન પસાર થયો. આ ઉપરાંત નાની ઉંમરમાં અલગ અલગ જે યુદ્ધ થતા હતા તો ઘણા બધી સ્ત્રીઓ જે છે નાની ઉંમરમાં વિધવા થઈ જતી હતી. તો આવી સ્ત્રીઓ જે છે એ ફરી પાછા લગ્ન કરી શકે એના માટે વિધવા પુનઃ વિવાહનો ધારો એટલે કે કાયદો જે છે એ કાયદો ડેલાઉસીના સમયમાં પસાર થયો. આવી રીતે આપણે સમજૂતી મેળવી શકીએ કે ભાઈ ડેલાઉસી જે છે ડેલાઉસીએ ઘણા બધા સુધારાઓ પણ કરેલા હતા. અભ્યાસની અંદર જોઈ તો ભારતની અંદર અંગ્રેજી શિક્ષણનો ફેલાવો જે છે ફેલાવો આ ડેલાઉસીના સમયમાં થયેલો હતો.
વડેલા ઉંછીના સમયની અંદર અંગ્રેજી શિક્ષણનો જે ફેલાવો જે છે એ પણ ફેલાવો થયેલો હતો. મેકોલે નામનો જે વ્યક્તિ જે છે એણે આ આના માટેના પ્રયાસો કર્યા અંગ્રેજી શિક્ષણ માટે, અને કાયદાઓ આના સમયની અંદર બનેલા હતા. એની પણ સમજૂતી આગળ આવશે. ઈસવીસન 1857માં ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટી મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા ખાતે શરૂઆત થયેલી હતી. ભારતની અંદર 1857માં યુનિવર્સિટી જે છે મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાની અંદર શરૂઆત થયેલી હતી. તો આમ આ સુધારાઓ જે છે એ અંગ્રેજ શાસનના વિસ્તાર માટે અને વહીવટની સરળતા માટેના હતા. ડેલાઉસીએ અને તે પહેલાં આવેલા જે કંઈ શાસકો જે છે એણે જે કંઈ સુધારા કર્યા તો એ સુધારા જે છે અંગ્રેજો માટેના હતા, પોતાના વિસ્તાર માટે, પોતાના વહીવટની સરળતા માટેના હતા. પણ આ બધા જે સુધારાઓ જે છે એનાથી ભારતને પણ વધતે ઓછા અંશે ભારતને પણ એનો પાછળથી ફાયદો થયેલો હતો. આ માટે ભારતની પ્રજા જે છે, ભારતની પ્રજાએ ઘણું બધું દુઃખ જે છે દુઃખ સહન કરવું પડ્યું, ઘણું બધું શોષણ જે છે શોષણ પ્રજાનું થયેલું હતું, ભોગવવું પડેલું હતું. આટલે સુધીની સમજૂતી જે છે એ આ અંગ્રેજી શાસકો ડેલાઉસીના સમયગાળાની અંદર આપણે સમજ મેળવી. વધારેની સમજૂતી જે છે એના માટે ના પુસ્તકો જે છે એનો અભ્યાસ આપણે કરીએ તો આપણને ખ્યાલ પડે. છેલ્લો એનો પોઈન્ટ આપણે જોઈએ, ભારેલો અગ્નિ, પ્રજાનો અસંતોષ. અંગ્રેજોએ જે કંઈ શાસન કર્યું જેનાથી પ્રજા જે છે પ્રજાને ઘણું બધું દુઃખ થયું, શોષણ થયું, એટલે અસંતોષ ઊભો થયો. એની આપણે અહીંયા સમજૂતી મેળવીએ. સહાયકારી યોજના પછી ડેલાઉસના ખાલસાવાદે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો. જે વેલેસીની સહાયકારી યોજના હતી એ પછી ડેલાઉસે જે ખાલસાવાદની નીતિ અપનાવી જેના કારણે આખા દેશની અંદર ખળભળાટ મચી ગયો. પરિસ્થિતિ જે પરિસ્થિતિ આખી ડામાડોળ થઈ ગઈ. લોકોમાં જે છે એ પ્રજા જે છે એ પ્રજાને અંગ્રેજો પ્રત્યે જે છે અંગ્રેજો પ્રત્યેનો અસંતોષ જે છે અસંતોષ બહાર આવ્યો. તમે અલગ અલગ ફિલ્મ જોઈ હશે, ક્રાંતિ પિક્ચર જે છે, ક્રાંતિ પિક્ચર, મંગળ પાંડે ફિલ્મ જે છે એ જોઈ પણ હશે. હાલમાં જે નવી નવી ફિલ્મો દેશભક્તિને લગતી આવે છે એ પણ આપણે પિક્ચરો જોઈએ કે જે ભૂતકાળની અંદર બનેલી ભારતના લોકો અને અંગ્રેજો વચ્ચેની જે કાંઈ લડાઈની જે હતી આ ફિલ્મો જોઈ અને એ સમયગાળાની આપણે પરિસ્થિતિને સમજી શકીએ છીએ. જો ના જોઈ હોય તો મેળવી અને જોજો. જેની અંદર અંગ્રેજો જે છે એ અંગ્રેજોની જે દમનનીતિ જે છે એ દમનનીતિનો કોરડો વેંજાતો હતો. લોકો ઉપર, પ્રજા ઉપર જે કાંઈ અત્યાચાર થતા હતા એની સમજૂતી આ ફિલ્મની દ્વારા આપણને એ સમયગાળા દરમિયાનની સમજૂતીમાં જોવા મળે છે. તેમાં અંગ્રેજોએ કરેલા સુધારાઓને લીધે બળતામાં ઘી હુમાયું. જે અંગ્રેજોએ જે ડેલાઉસીએ પોતાના સમયમાં જે સુધારા કર્યા તો આ જે દમનનીતિ થતી હતી એની અંદર વધારો થાય છે. આ ઉપરાંત રેલવે અને તાર ટપાલની સુવિધાઓ, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઘણા લોકોને ખૂંચવા લાગી. ડેલાઉસીના સમયમાં જે કંઈ સુધારા થયા એ અંગ્રેજોએ પોતાના માટે, પોતાનો વિસ્તાર વધારવા માટે, પોતાનો વહીવટની સરળતા માટે કરેલા હતા. તો આ જે કંઈ સુધારાઓ જે હતા રેલવે તાર ટપાલની સુવિધાઓના તો ઘણા લોકો જે છે ઘણા લોકોને આ ખૂંચવા લાગે છે. લોકોને એવું લાગ્યું કે એ જૂની પુરાણી વિચારધારાની અંદર માનનારા લોકો હતા ભારતના, તો એવું લાગ્યું, એને એવું લાગે છે કે ભાઈ અંગ્રેજો જે છે અંગ્રેજો આપણી સંસ્કૃતિ જે છે એનો નાશ કરવા માગે છે. એટલે આ લોકો જે છે આ લોકોને આવા સુધારાઓ જે છે એ યોગ્ય લાગતા નથી. અંગ્રેજોએ જે કરેલા જે સુધારા જે છે આમ તો એના વહીવટની સુગમતા માટે હતા, પણ પાછળથી ભારત દેશ જે છે એ ભારત દેશની પ્રજાને પણ એનો લાભ અહીંયા મળે છે. આના માટે ભારતના લોકોને ઘણી બધી કિંમત જે છે આના માટે ચૂકવવી પડી હતી. તો લોકોમાં આ અસંતોષની આગ જે છે હવે અગનજ્વાળા રૂપે ભડકા સ્વરૂપ ધારણ કરવા લાગેલી હતી. એટલે ધીમે ધીમે આ સ્વરૂપ જે છે સ્વરૂપ વધવા લાગે છે. આ જે સ્વરૂપ વધ્યું અને અંતે અસંતોષ જે છે અસંતોષ એટલે એ જે ઘટના ઘટી એને આપણે કહીએ છીએ 1857નો
स्वातंत्र संग्राम जेनी समझूती आपने धोरण आठना पाठ्यपुस्तक अंदर ज आपने समझूती एनी आगळना पाठ में मळशे। तो अहींया सुधीनो प्रकरण चार जेनो भाग बीजो आपणे अहींया पूर्ण करीए छे अने पाठ जे छे पण पूर्ण थाय छे। आभार।